કેમ છો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં આપણું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે ધોરણ 6 અંગ્રેજીમાં ગ્રામરનો એટલે કે વ્યાકરણનો નવો ટોપિક શીખવા જઈ રહ્યા છે. તેનું હેડિંગ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે. તેનું હેડિંગ શું છે? કેન એન્ડ કેનોટ. અને શું વંચાશે? કેન વંચાશે, એન્ડ કેનોટ. આનું વાંચન થશે શું? પ્રોનાઉન્સ ઉચ્ચારણ શું થશે? કેનોટ. ઓકે, ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા શું? હોમોફોન્સ વિશે. શાના વિશે? હોમોફોન્સ વિશે. હોમોફોન્સ એટલે કે શું? એક સરખો શું હશે? એનું ઉચ્ચારણ હશે, પરંતુ સ્પેલિંગ ડિફરન્ટ હશે અને મિનિંગ પણ ડિફરન્ટ હશે. તેને શું કહેવામાં આવે છે? હોમોફોન્સ. અને તેના આધારે આપણે શું શીખ્યા હતા? તેની ખાલી જગ્યાઓ શીખ્યા હતા. આ લેક્ચરમાં આપણે શીખવાનું છે કેન એન્ડ કેનોટ વિશે. લેટ સ્ટાર્ટ. ચાલો શરૂ કરીએ. કેનનું ગુજરાતી શું થાય છે વિદ્યાર્થીઓ? શકવું થાય છે. શું? શકવું. અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન સહાયકારક ક્રિયાપદ છે, એટલે કે અમુક ક્રિયાઓ તમે કરી શકતા હોય તે દર્શાવવા માટે અંગ્રેજીમાં આપણે એક સહાયકારક ક્રિયાપદ વાપરીએ છીએ. શું વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સહાયકારક ક્રિયાપદ. તેને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? શકવું કહેવામાં આવે છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ. કરતા એટલે કે શું? વાક્યની શરૂઆતમાં મુકાય, પરંતુ કયા વાક્યની શરૂઆતમાં? વિધાન વાક્યની શરૂઆતમાં. વાક્યની શરૂઆત કરતાથી થશે હંમેશા. વિધાન વાક્યની શરૂઆત હંમેશા વાક્યના કરતાથી થશે. હવે તમે કહેશો વિધાન વાક્ય કોને કહેવાય? જે વાક્યના અંતે શું હશે? ફૂલ સ્ટોપ હશે. ફૂલ સ્ટોપ એટલે કે શું? પૂર્ણ વિરામ હશે. તે વાક્યને શું કહેવામાં આવે છે? વિધાન વાક્ય. અને વિધાન વાક્યની શરૂઆત હંમેશા શાંતિ થશે, કરતા થાય, કરતાથી થશે. તો કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ કેન વપરાય છે, અને કેન પછી શું વપરાય છે? મુખ્ય ક્રિયાપદ. મૂકવાથી વાક્ય રચના થાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. જેટલા તમે વધારે એક્ઝામ્પલ ઉદાહરણ જોશો એટલી તમને સમજ સારી પડશે. ફર્સ્ટ વન શું છે? આઈ કેન સિંગ. આઈ કેન સિંગ રીડ થશે એનું. આઈ એટલે કે હું, કેન એટલે કે શકું છું, સિંગ એટલે કે ગાય, હું ગાઈ શકું છું. યુ કેન જમ્પ. યુ એટલે કે તમે અથવા તો તું, કેન એટલે કે શકે છે, ને જમ્પ એટલે કે કૂદી, તું કૂદી શકે છે. જતીન કેન સ્વિમ. જતીન, કેન એટલે કે શકે છે, ને સ્વિમ એટલે કે તરી, જતીન તરી શકે છે. વેરી સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. તો આઈ છે, યુ છે, જતીન, આ બધા શું છે વિદ્યાર્થીઓ? કરતા છે. તેના પછી શું આવ્યું? આપણું સહાયકારક ક્રિયાપદ કેન આવ્યું. અને તેના પછી શું આવે છે? ક્રિયાપદ આવે છે, જેવા કે સિંગા, જમ્પ, સ્વિમ, એક્સેટ્રા. ઓકે, આ કેન અને કેનોટ ખરેખરમાં તમને ધોરણ 5માં પણ આવી ચૂક્યા છે. લેટ સી, ચાલો જોઈએ આગળ. કેનોટ. અને શું વંચાશે? કેનોટ, અથવા તો કાન્ટ પણ વંચાય. જો આ કેનોટનું શોર્ટ ફોર્મ છે, શું છે? કાન્ટ. કેન લખ્યું, એના પછી શું લખવાનું તમારે? એપોસ્ટ્રોફી કરવાનું, ઉપર અલ્પવિરામ જેવું નિશાન કરવાનું અને નીચે ટી કરવાનું. અને શું વંચાશે? કાન્ટ વંચાશે. શું? કાન્ટ. ધીસ ઇઝ કેનોટ. ચલો જોઈ લઈએ. કેનોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી બનેલો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. ઓકે, અને કેવી રીતના લખાય? કેનોટ. બંને વચ્ચે સ્પેસ હોવી જોઈએ નહીં. શું વંચાશે? કેનોટ. હવે કેનોટનું ટૂંકું રૂપ શું છે વિદ્યાર્થીઓ? કાન્ટ છે. શું? કાન્ટ. હવે નીચે આપેલા વાક્યોનો અભ્યાસ કરીએ. અ બર્ડ કેન ફ્લાય. બર્ડ એટલે અબર્ડ શું છે? કરતા છે. કેન સહાયકારક ક્રિયાપદ છે, અને ફ્લાય મુખ્ય ક્રિયાપદ છે. અબર્ડ એટલે કે પક્ષી, કેન એટલે કે શક્ય છે, અને ફ્લાય એટલે કે ઉડી, પક્ષી ઉડી શકે છે. અ ડોગ કેનોટ ફ્લાય. ચલો, ડોગ એટલે કે કૂતરો, કેનોટ એટલે કે શકતો નથી. નોટ આવી ગયું એટલે કે નકાર વાક્ય છે. કેનોટ એટલે કે શું? શકતો નથી. અને ફ્લાય એટલે કે ઉડી, કૂતરો ઉડી શકતો નથી. નેક્સ્ટ વન શું આવે છે? એન એલિફન્ટ. એલિફન્ટ એટલે કે શું? હાથી. કેન વોક, હાથી શકે છે. કેન એટલે કે શું? શકે છે. અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વોક? વોક એટલે કે શું? ચાલી. હાથી ચાલી શકે છે. નેક્સ્ટ શું આવે છે? ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. ઇટ એટલે કે તે, કેનોટ એટલે કે શકતો નથી, ક્લાઇમ્બ અ ટ્રી, ટ્રી એટલે કે વૃક્ષ, અને ક્લાઇમ્બ એટલે કે ચડવું, તે વૃક્ષ પર ચડી શકતો નથી. નેક્સ્ટ વન શું છે? મોહન કેન જમ્પ. મોહન કેન જમ્પ. મોહન કૂદી શકે છે. હી કેન કાન્ટ. કાન્ટ પણ લખી શકો, કેનોટ પણ લખી શકો, બંને સાચા છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર. તે, હી એટલે તે, કાન્ટ એટલે કે શકતો નથી, ડ્રાઈવ એટલે કે ચલાવી, અ ટ્રેક્ટર એટલે કે ટ્રેક્ટર, તે ટ્રેક્ટર ચલાવી શકતો નથી. ચાલો
હવે નેક્સ્ટ પેજ ઉપર તમારે શું આવે છે, પ્રશ્ન વાક્યો આવે છે કે જે તમે સાદા વિધાન વાક્યો છે એમાંથી તમારે સામાં રૂપાંતરિત કરવાના છે, પ્રશ્ન વાક્યો અને હકાર નકારમાં રૂપાંતરિત કરવાના છે. હકાર એટલે કે શું, યસ, અને નકાર એટલે કે શું, રો, નો. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. રાધા કેન સિંગ, રાધા શકે છે ગાય, રાધા ગાઈ શકે છે. હવે તમારે સિમ્પલી એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય કે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવે એવું વાક્ય જો તમારે મૂકવું હોય તો કેન વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું. જો કેન વાક્યની શરૂઆતમાં આવે તો કેનનો પ્રથમ અક્ષર, કેનનો પ્રથમ અક્ષર કેવો થઈ જશે, કેપિટલ થઈ જશે. જો કોઈ પણ અંગ્રેજીનો એક નિયમ છે કે કોઈ પણ તમે વાક્ય લખો એ વાક્યનો પહેલો અક્ષર તમારો કેવો થઈ જાય, હંમેશા કેપિટલ થઈ જાય. રાધા કેન સિંગ, તો આ પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવો છો તો કેન શું થશે, વાક્યની શરૂઆતમાં આવી જશે. અને કેનમાં જે પ્રથમ અક્ષર છે જેવો કે સી, તે શું થઈ જશે, કેપિટલ. કેન રાધા સિંગ, કેન એટલે કે શું, ગાઈ, કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે. હવે તમારે હકાર અથવા તો નકારમાં જવાબ આપવાનો છે. તો હકારમાં જવાબ આપવાનો હોય તો યસ પહેલાં લખી દેવાનું, એના પછી અલ્પવિરામ મૂકી દેવાનું. અને રાધા, રાધા સ્ત્રીવાચક નામ છે તો તેનું સર્વનામ શું આવશે, શી આવશે. ઓકે, તો શી કેન સિંગ, સિમ્પલ વાક્ય લખી દેવાનું. અથવા તો તમારે યસ શી કેન પણ લખી શકો છો. હવે તમારે નકારમાં વાક્ય બનાવવાનું છે. જો વિદ્યાર્થીઓ તમે નકારમાં વાક્ય બનાવતા હોય તો વાક્યના શરૂઆતમાં તમારે શું મુકાય છે, નો. નો પછી તમારે શું મૂકવાનું રહેશે, અલ્પવિરામ મૂકવાનું રહેશે, નો. હવે રાધા સ્ત્રીવાચક નામ છે તો મેં આગળ કહ્યું તે મુજબ એનું સર્વનામ શું આવશે, શી આવશે. અને પછી શું આવશે, નકાર વાક્ય છે તો આપણે શું મૂકીશું, કેનોટ પણ મૂકી શકીએ છીએ વિદ્યાર્થીઓ, કાંટ પણ મૂકી શકીએ. શી કેનોટ સિંગ, ના તેણી ગાઈ શકતી નથી. અથવા તો નો શી કેનોટ, સિંગ નહીં લખો તો પણ ચાલશે, નો શી કેનોટ, ના તે શકતી નથી. અથવા તો તમે લખી શકો છો નો શી કાંટ. આ ત્રણે ત્રણનો મિનિંગ એટલે કે અર્થ સેમ જ થાય છે, એક સરખો જ થાય છે, નો શી કાંડ, ના તે શક્તિ નથી. ચાલો નીચે આપેલા વાક્યનો આપણે અભ્યાસ કરવાનો. ચાલો પહેલું વાક્ય કયું છે, ધે કેન રન, શું છે, ધે કેન રન, તેઓ શકે છે, રન એટલે કે દોડી, તેઓ દોડી શકે છે. સિમ્પલી મારે ફર્સ્ટ ઓફ ઓલ તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય વિદ્યાર્થીઓ તો શું કરીશું, પહેલાં તો કેનને વાક્યની શરૂઆતમાં મૂકી દઈશ, પછી ધે લખી દઈશ અને પછી રન. કેન ધે રન, શું તેઓ દોડી શકે છે. હવે હકાર વાક્ય બનાવું છે તો શું કરીશ, વાક્યની શરૂઆતમાં યશ મૂકીશ, પછી અલ્પવિરામ મૂકી દીધો, પછી ધે કેન રન બેઠો મૂકી દઈશ. ઓકે, હવે મારે નકાર બનાવવું છે તો વાક્યની શરૂઆત હું નોથી કરીશ, તેના પછી શું મૂકીશ, અલ્પવિરામ મૂકીશ, તેના પછી વાક્યમાં ધે બેઠો લખીશ અને કેનની જગ્યાએ શું કરી દઈશ, કેનોટ કરી દઈશ. કેમ કેનોટ વિદ્યાર્થી મિત્રો, કેમ કે મારે નકાર વાક્ય બનાવવાનું છે, કેનોટ અથવા તો કાંટ, અને એના પછી અંતે શું મૂકીશ, રન મૂકીશ. ચાલો આગળ ફરીથી એક બીજા વાક્યનો અભ્યાસ કરીએ. મોહન કેન ડ્રો પિક્ચર્સ, મોહન કેન શકે છે, ડ્રો એટલે કે દોરી, અને પિક્ચર્સ એટલે કે ચિત્રો, મોહન ચિત્રો દોરી શકે છે. હવે મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો શું આવશે, વાક્યની શરૂઆત કેનથી થશે, કેન મૂકી દો અને પછીનું વાક્ય બેઠું લખવાનું, કેન મોહન ડ્રો પિક્ચર્સ. અને વાક્યના અંતે ફરજિયાતપણે વિદ્યાર્થીઓ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં. કેન મોહન ડ્રો પિક્ચર્સ, શું મોહન ચિત્રો દોરી શકે છે. હવે આપણે હકાર વાક્ય બનાવવાનું છે તો વાક્યની શરૂઆત તમારે યસથી થશે, પછી અલ્પવિરામ, મોહનની જગ્યાએ હું એનું સર્વનામ મૂકીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે મોહન લખવાનું રહેશે નહીં. જો પુરુષવાચક નામ હશે તો સર્વનામ હી આવશે, સ્ત્રીવાચક નામ હશે તો સર્વનામ શી આવશે, જો પ્રાણી પક્ષીનું અથવા તો કોઈ નિર્જીવ વસ્તુનું નામ હશે તો સર્વનામ ઈટ આવશે, અને જો કોઈ બહુવચન નામ હશે તો સર્વનામ શું આવશે, ધે આવશે. ધારો કે અહીંયા બોયઝ લખ્યું હશે તો સર્વનામ શું આવશે, ધે આવશે. તો અહીંયા આપણે અહીંયા ધ્યાન આપીએ, કેન મોહન ડ્રો પિક્ચર્સ, તો હકાર વાક્ય યસ હી કેન ડ્રો પિક્ચર્સ, અથવા તો નકાર વાક્ય થશે નો હી કેનોટ ડ્રો પિક્ચર્સ. થર્ડ વન, કેન મિહિર કેન હેલ્પ મી, મિહિર કેન હેલ્પ મી, મિહિર શકે છે, હેલ્પ એટલે કે મદદ, ને મી એટલે કે મની, મિહિર મને મદદ કરી શકે છે. હવે મારે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો કેન પહેલાં, કેન મિહિર હેલ્પ મી, શું મિહિર મને મદદ કરી શકે છે. હવે આપણે જઈએ હકાર વાક્ય તરફ, તો યસ મિહિર છે એટલે તો એનું સર્વનામ શું આવશે વિદ્યાર્થીઓ, હી આવશે. યસ હી કેન હેલ્પ મીનું શું થઈ જશે, યુ થઈ જશે. હા તે મને, હા
તે તને મદદ કરી શકે છે. મેનું શું થઈ જશે? યુ. શું મિહિર મને મદદ કરી શકે છે? તેના જવાબમાં તમે કહેશો વિદ્યાર્થીઓ, હા તે મને મદદ કરી શકે છે. ઓકે. નો, હી કેન નોટ હેલ્પ યુ. ના, તે તને મદદ કરી શકતો નથી. તો મીનું શું થઈ જશે વિદ્યાર્થીઓ? યુ થઈ જશે. શું મિહિર મને મદદ કરી શકે છે? હા, તે તને મદદ કરી શકે છે, અથવા તો ના, તે તને મદદ કરી શકતો નથી. તને એટલે કે યુ. નેહા કેન ટીચ મિતા. તો એનું પ્રશ્નાર્થ થશે કેન નેહા ટીચ મિતા, અને એનું હકારમાં થશે યસ શી કેન ટીચ મિતા, અથવા તો નો શી કેન નોટ અથવા તો કાન્ટ ટીચ મિતા. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમારે શું લખવાનું રહેશે હું તમને જણાવી દઉં છું. આપણે અત્યારે જેટલું પણ ભણ્યા, શું ભણ્યા, અહીંયાથી ભણવાનું સ્ટાર્ટ કર્યું જે તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. પહેલાં તો તમારે હેડિંગ મારવાનું છે, કેન એન્ડ કેન નોટ તારીખવાર સાઈડ ઉપર લખી દેવાના છે, અને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે લખવાનું. શાંતિથી સારા અક્ષરે લખવાનું છે. ભૂલ નહીં કરતા વિદ્યાર્થીઓ, તમારે આ ડ્રો કરવાનું નથી, ફક્ત શાંતિથી આ છે ને શું લખવાના છે, સેન્ટેન્સ લખવાના છે, એટલે કે વાક્યો. નીચે આપેલા વાક્યોનો અભ્યાસ કરો, ચિત્ર દોરવાના નથી એક પણ. ઓકે, બધું તમારે લખવાનું રહેશે, અને સાથે સાથે તમારે આગળ અહીંયા શું લખવાનું રહેશે, અહીંયાથી પણ સ્ટાર્ટ કરીને બધું. આ નહીં લખો તો ચાલશે, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, હકાર કે નકાર ડાયરેક્ટ તમે લખી દેશો. તમે એટલા સમજણ શક્તિ ધરાવો છો કે આ વિધાન વાક્ય છે, આ પ્રશ્નાર્થ છે, હકાર નકાર છે. તો ક્યાં સુધી લખવાનું છે? છેલ્લે નેહા. નો શી કેન નોટ અથવા તો કાન્ટ ટીચ મિતા. ઓકે, અહીંયા સુધી તમારે ફરજિયાતપણે એક વાર તમારી નોટબુકમાં લખવાનું રહેશે વિથ અ નીટ એન્ડ ક્લીન હેન્ડ રાઇટિંગ. હેવ અ ગુડ ડે.